માંડવી તાલુકાના ગોધરા ગામ મધ્યે ગુજરાત સરકાર દ્વારા કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં મહિલાઓ માટે ઘર બેઠા રોજીરોટી મેળવી શકે તે હેતુથી અપાઈ તાલીમ. માંડવી તાલુકાના ગોધરા ગામ મધ્યે કૌશલ્ય વર્ધન કેન્દ્ર ગુજરાત સરકાર સંચાલિત શ્રી ગોધરા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા બહેનો માટે ઘેર બેઠા જ રોજીરોટી કમાવાય તે હેતુથી તાલીમ કાર્યક્રમ યોજવામાં આવેલ હતું. તેમજ બીએસએફના જવાનો માટે પણ બેઠક વ્યવસ્થા તેમજ ચશ્મા ટ્રીટ ગાર્ડ જેવી સવલતો કચ્છ જિલ્લા વિકાસ દાતાઓના સહયોગથી આ ઉમદા કાર્ય હાથ ધરાયું હતું, જેમાં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરાયું હતું. તો વધુ સાંભળીએ તેમના શબ્દોમાં. અરવિંદ જોશી, ગોધરા કચ્છ. શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ આયોજિત ઘેર બેઠા કઈ રીતે રોજીરોટી કમાવી શકાય આ માધ્યમથી આજે બજારમાં તૈયાર મળતા ખાદ્ય પદાર્થો કરતાં સારી રીતે એ લોકો શીખી અને પોતાના ઘરે બનાવે એ ભાવના સાથે આ ગોધરાની અંદર કાર્યક્રમ રાખ્યો છે. કૌશલ્યવર્ધન કેન્દ્રનું કાર્ય પણ આપણી પાસે ગોધરાની અંદર સારી રીતે ચાલુ છે. બે ટર્મ પૂરી થઈ, આજે ત્રીજો બેચ અત્યારે આપણી પાસે ચાલુ છે. કોમ્પ્યુટર, સીવણ અને બ્યુટી પાર્લર, તે સિવાય અત્યારે મેડિકલ કેમ્પો આપણે યોજ્યા કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ અને દાતાઓના સહયોગથી. બીએસએફના જવાનો માટે પણ બહુ મોટું કામ થયું છે. કોટેશ્વર જવાનોને આપણે અગાઉ 500 ચશ્મા આપેલા, અગાઉ 500 ટ્રી ગાર્ડ આપેલા. હાલમાં આપણે ખાવડા, લખપત એ બોર્ડરમાં પણ આપણે ડે નાઇટ ગોગલ ચશ્મા આપ્યા, સાથે મીઠાઈના બોક્સ પણ આપ્યા. પણ ત્યાં ખરેખર જવાનો માટે સિમેન્ટના બેસવા માટે બાંકડા અને એમની છાવણીઓમાં વૃક્ષો ઊભા થાય એના માટે ટ્રી ગાર્ડની જરૂરત છે. જે 200 ટ્રી ગાર્ડ આપણે કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ તરફથી દાતાઓના સહયોગથી એની અંદર બાંકડાઓ માટે પણ આજે અમારા ગામના અને મેરાઉના ખાસ લક્ષ્મીચંદભાઈ કુંવરજી ડેડિયા ગાંધીધામ એમના હસ્તે પણ આપણે 50,000 જેવી માતબર રકમ આ બીએસએફના જવાનો માટે મળે છે. તો ખરેખર એમને ધન્યવાદ આપું છું. મારું નામ લક્ષ્મીચંદ કુંવરજી વેલજી ડેડિયા, બાંધાવાડા તરીકે અમારી ઓળખ છે. મેરાઉ ગામના છીએ અને અત્યારે હું 30-35 વર્ષથી ગાંધીધામ રહું છું. અને અવારનવાર આ ગામની સાથે મારા જૂના નાતા છે. આ ગામની અંદર અમે લોકો ક્રિકેટ મેચો રમ્યા છીએ. મારા મિસિસ પણ આ ગામના છે અને એ પણ અહીંયા ભણ્યા છે. મારા ફાધર કુંવરજીભાઈએ આ ગામમાં વિકાસ માટે ઘણું બધું ફાળો આપેલો છે. એટલે આ ગામની સાથે અમારો ઘણો નાતો છે અને આ ગામ અમારું પડોશી ગામ છે. મેરાઉ ગામની બાજુમાં છે એટલે પડોશી ગામ કહેવાય. વિશેષમાં આ ગામ સાથે સંકળાવા, વધારે સંકળાવા માટે બે ફેક્ટર કામ કરી રહ્યા છે. એક તો અરવિંદભાઈ જોશી અને બીજા અમારા નેમિદાસભાઈ ગોસર. અવારનવાર કોઈ પણ પ્રસંગો હોય એટલે મને આ ગામની અંદર આવવા માટે એ લોકો ઉત્સાહિત કરે અને મારાથી ના પડાય પણ નહીં. વિશેષમાં આ ગામની અંદર જે તે પ્રવૃત્તિ, જે જનકલ્યાણ કહો કે લોકકલ્યાણ કહો કે વિદ્યાર્થીઓ માટે બી જે પ્રવૃત્તિ ચાલે છે ને, એ અનુકરણીય છે, અનુમોદનીય છે. એના માટે હું સારું લગાડવા તો નહીં પણ અરવિંદભાઈ જોશીને એના માટે સાધુવાદ આપું છું, ધન્યવાદ આપું છું.